મિત્રો, તમને બધાને ઘણીવાર એવો વિચાર આવતો હશે કે લુખેશ મારું અવારનવાર કરી નાખે છે, છતાં મને એની સાથે શું કામ ફાવે છે. શું થાય સાહેબ, આપણે છીએ જ જન્મથી ભોળા. હવે આ નેતાઓ આપણને છેતરી જાય છે, છતાં દર ઇલેક્શનમાં આપણે હોંશે હોંશે વોટ આપવા દોડી જઈએ છીએ. આપણે છીએ જેવા. અને તમને કહું ને તો મને તો અંદર ખાને ખાતરી છે કે આ લુખેશ જ મને એક દિવસ જબરજસ્ત ફાયદો કરાવી આપશે. કુમાર, આલ્યા તમારું ઇનામ પૂરા 1000 રૂપિયા. 1000 રૂપિયા ઇનામ શેનું? અરે કઈ નહીં, તારા વતી 2000 રૂપિયા મેં એક સ્કીમમાં નાખેલા, તો 1000 રૂપિયાનું ઇનામ લાગ્યું તો તને આપવા આવ્યો. મેં તને ક્યારે 2000 આપેલા ભાઈ? તારા વતી ભાભીએ મને આપેલા ને, એટલે તું ઘરે હતો નહીં એટલે મેં ભાભી પાસેથી લીધેલા. ભાઈ લુખેશ, તને હાથ જોડું, તું મારી ગેરહાજરીમાં મારા ઘરે જવાનું બંધ કરી દે. અરે આમને આમ તું મને લુખો બનાવી દઈશ. કેમ આમ બોલે છે ગિરિયા યાર? મારી ખાનદાની તો જો, 2000 રૂપિયા મેં લીધા, પણ જેવું 1000 રૂપિયાનું ઇનામ લાગ્યું તને તરત આપવા આવ્યો કે? હા આવ્યો, 1000 આપવા આવ્યો, પણ તોય મને તો લમણામાં 1000ની વાગી ને. અરે ભાઈ તું શું આવું કટકટ કટકટ કર્યા કરે છે યાર? ધંધામાં આવું ચાલ્યા કરે? આ ટાટા બિરલા અંબાણી એ લોકો બધા આમ જ ધક્કા ખાઈ ખાઈને આ લેવલ ઉપર પહોંચ્યા છે. એટલે તું ટૂંકમાં મને ધક્કા ખવડાવી ખવડાવીને છેલ્લે ટાટા કરી દઈશ? ટાટા નહીં કહું, ટકી રહીશ. ગાંડા, તારા સિવાય મારું આમ છે કોણ? હે, તારા સિવાય મને કોઈ ઊભો નથી રાખતું, કોઈ એક ફદ્યો નથી આપતું. અને તારા ભરોસે તો મેં ઇન્ડસ્ટ્રી શરૂ કરવાનું વિચાર્યું છે. મારા ભરોસે કઈ ઇન્ડસ્ટ્રી? નો નીડ ટૂથપેસ્ટ ટૂથબ્રશ, એક્સપોર્ટ ક્વોલિટી. નો નીડ ટૂથપેસ્ટ ટૂથબ્રશ, એ શું? બાવળના દાંતણ ટૂથબ્રશ એવું કે જેમાં ટૂથપેસ્ટની જરૂરત જ નથી. યન્ન વદ્ર યે યન્ન પલેખલા. એટલે એમ કે ટૂથપેસ્ટની જરૂરત જ નથી, આખો ધંધો ખાલી જાહેરાત ઉપર ચાલશે. અરે લોકોના જમીન ઉપર બાવળના ઝાડ ઉગાડવાનું શરૂ કરી દીધું છે. વધુ વૃક્ષ વાવો, મબલક કમાઓ. યન્ન કુટ્ટે નાડુ નાડુ, એટલે વાવો વાવો. હા વાહ, સોલિડ આઈડિયા છે ભાઈ લોકેશ. સાંભળ ગિરિયા સાંભળ, હવે તું આ ધંધામાં મારો પાર્ટનર છે. તારા દાદા પાસેથી મેં તારા વતી 25000 રૂપિયા પણ લઈ લીધા છે. એ પણ મને પૂછ્યા વગર 25000 રૂપિયા લઈ? યસ, સો નાઉ યુ આર ધ ડેડ ઇન્વેસ્ટર ઓફ માય કંપની. ગુડ બાય. ગુડ બાય. ડેડ ઇન્વેસ્ટર. સાહેબ, આપણા દેશમાં છે ને સિઝન પ્રમાણે બીમારીઓ ફેલાતી હોય છે. આ શિયાળો આવે ને એટલે શરદી ઉધરસ સળેખમ ફાટી નીકળે. આ ઉનાળો આવે ને ટેમ્પરેચર 45 ડિગ્રી વટાઈ જાય, ને લોકોના મગજનો પારો એટલો જ વટાઈ જાય. આ છોકરીઓ લૂ ન લાગે ને એટલે સ્કૂટર ઉપર આમ પગથી માથા સુધી એટલા લુગડા વીંટાળી દે કે સામેવાળો માણસ છળી મરે કે આ શું મળ્યું જાય છે. અને ચોમાસું આવ્યું એટલે દરેક ઘરમાં કોલેરા. એવી જ એક બીજી સિઝન છે ક્રિકેટની. ઓહો હો હો, આઈપીએલ ને વર્લ્ડ કપ શરૂ થશે ને તમે જોજો, બધા ઘરમાં ક્રિકેટની બીમારી લાગુ પડી જશે. દેકારો બોલી જશે, ગુજ્જુ ભાઈઓ ભુરાયા થઈ જશે. ચોરે ચૌટે પાનના ગલ્લે ઓફિસમાં ઉઠમણામાં બસ ક્રિકેટની જ ચર્ચા. અરે ન્યા સુધી કે લોકોને તેંડુલકરનો સ્કોર યાદ હોય પણ પોતાનો સગો દીકરો કેટલા માર્ક્સ લઈ આવ્યો ને પરીક્ષામાં એ ન ખબર. ને એમાં ભૂલે ચૂકે જો કોઈક મારા જેવાને ક્રિકેટમાં ઓછી ગતાગમ હોય ને તો એને તો લોકો એવી રીતે જુએ જાણે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય એનામાં. અરે શું વાત કરું, આઈપીએલનું હમણાં ઓક્શન પત્યું ને, એ દિવસે અમારી સોસાયટીમાં રાતોરાત અર્જન્ટ મીટિંગ ગોઠવાય. બધાએ પોતપોતાના અભિપ્રાય આપ્યા. ના મારો જયસુખ એના ગજવામાં 10 રૂપિયા ન નીકળ્યો. આમ વચ્ચે આવીને ઊભો ને કે લે ખોટું થયું, આ ગંભીરને આટલા નો હલાય. હું આવતો ગંભીરને આટલા નો હાલો. મેં કહું ડફોળ, પણ તું કોણ કે તું ગંભીરને હાલે? બેસી જાને ચૂપચાપ. આ મારો હિતુ એટલે મારો હિતેશ મારો દીકરો, એ ક્રિકેટનો ભારે શોખીન. અરે સવારથી ટીવીની સામે બેઠો હોય ને પાછી એક્સપર્ટ કમેન્ટ એવી રીતે આપે જાણે ગવાસ્કરને ક્રિકેટ એણે શીખવાડી હોય, ગુરુ હોય એવી રીતે બોલે. પપ્પા પપ્પા, હવે સચિનમાં પહેલાં જેવો કોન્ફિડન્સ નથી. હો પપ્પા, હાલી ગયો સચિન હવે. આજો ને 99માં આઉટ થઈ ગયો. જરા શાંતિથી પ્લેડ કર્યો હોત ને સદી પૂરી કરે. મેં કહું ઊભો થાને એ ડાયના, જા 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 જા, તારું કાલે રિઝલ્ટ છે ને જો સમજી લે. એ 60%થી ઓછા લાવ્યો છે ને તો મને પપ્પા નહીં કહેતો, ગેટ આઉટ. ને બીજે દિવસે આવ્યો, હું તો મારે ક્રિકેટ જોતો હતો, પાછળથી આવીને મને ધબ્બો માર્યો. શું શું સ્કોર થયો ગ્રીસ?
તું હરામખોર ઇતિયા, તું તારા બાપાને ગિરીસ કહીને બોલાવેટ નપાવટ? તો મને કે, તમે તો મને કહ્યું તું કે 60% ઓછા આવે તો પપ્પા નહીં કહેતો, મને 45% આવ્યા ગિરીસ.